અમરેલી જિલ્લાના જાફરાબાદમાં સિયાટ બેટમાં મળશે પીવાનું પાણી. જ્યારે સિયાટ બેટમાં નર્મદાનું પાણી સ્ટેરિંગ કરાયું, જ્યારે કરોડોના ખર્ચે દરિયામાં પાણીની પાઇપલાઇન નાખવામાં આવી, જ્યારે ટૂંક સમયમાં લોકોને નર્મદાનું પાણી પહોંચાડવામાં આવશે, જ્યારે લોકો દરિયાનું ખારું પાણી પીવા હતા મજબૂર, જ્યાં પાણી પુરવઠા વિભાગ સહાયનીય કામગીરીથી આઝાદી બાદ પ્રથમ વખત સિયાટ બેટમાં મળશે પીવાનું પાણી, જ્યારે એવા સમયે અમારા રિપોર્ટર દ્વારા ખાસ કવરેજ કરવામાં આવ્યું હતું. પૂરેપૂરો સતત ને સતત વિકાસ કરે એમાં અમને વાંધો નથી, પણ શિયાળ બેટ નો વિનાશ ન થાય એની કાળજી લેવાની, અને નહીં લેવામાં આવે તો ગાંધી સિંધિયા માર્ગે રાખી શિપ ચેનલ આંદોલન કરી અને કંપનીને પણ અમે શિયાળ બેટ માંથી અમારી બોટુ દ્વારા એને કમ્પ્લીટ શિપ ચેનલ બંધ કરી અને અમારો હક કિસ્સો અમે લેશું. એટલું કહી પ્રશ્ન બીજો, શિયાળ બેટમાં 13,000ની વસ્તી છે, 13,000ની વસ્તીના કુલ કૂપન રેસલિંગ માટેના 1314 કૂપન છે. હવે એ રેસલિંગનો જથ્થો જાફરાબાદ બ્રાન્ચમાં ફાળવવામાં આવે છે. અમે અવારનવાર રજૂઆત સરકારશ્રીમાં કરેલી છે, કલેક્ટરને આવે કરેલી છે, અરજીઓ આપેલી છે, છતાં પણ આજ સુધી એક પણ પ્રશ્નનું નિરાકરણ આવ્યું નથી. જે ગમે ત્યારે જાય તો 3 લિટર કેરોસીન મળે, 5 લિટર 5 કિલો ઘઉં મળે, અહીંથી જાય અને કમસે કમ 30-35 કિલોમીટર જાફરાબાદ શિયાળ બેટ થી રાજુલા, રાજુલા થી જાફરાબાદ, જાફરાબાદ માંથી પ્રાંચમાં એમ કરી અને પૂરો દિવસ આખો વ્યો જાય અને રેસનિંગ પૂરતું મળતું નથી. અને રેસનિંગ વાળા બાપુભાઈ ઉઘાડને પણ રજૂઆત કરી, હીરાભાઈ સોલંકીને પણ રજૂઆત કરેલી છે, અને સરકારમાં પણ અવારનવાર મેં રજૂઆત કરી છે અને લખીને પણ આપેલું છે, કલેક્ટર સાહેબ ગઢવીને આપેલું છે, જેથી કરીને એક રેસનિંગ નહીં બે ભાગ કરી નાખે. કે જે 500 કૂપન જે છે એ જાફરાબાદ રહેતા હોય એ લોકોને આપે અને 500 કૂપન 500થી વધારે શિયાળ બેટમાં રહે એ લોકોને રેસનિંગનો જથ્થો અલગ ફાળવવામાં આપે, તો જેથી કરીને અમારા કાયમી પ્રશ્નોનો ઉકેલ આવે. અને આવો ઉકેલ જો નહીં આપવામાં આવે તો અમે અમારી રીતે ગાંધી સિંધિયા માર્ગે ના છૂટકે અમારે જવું પડશે. એનું કાળજી રાખી અને વહેલી તમે રહે તો લાઇટનું કામ એ વ્યવસ્થિત પૂરું થઈ ગયું છે, બાકીના જે કામ છે એ કામ ચાલુ છે. તો એમણે કાંઈ લીક ન મળે, ગમ ન મળે, ને એ છતાં અમે ટિકિટ કરીને જઈએ તો અમારા અંગોઠા ન આવે, અમે નેલા પાછા ખાલી ટેબ લઈને પાછા આવીએ, અમારે 300 રૂપિયા ટિકિટ જાય.